એટલે બે જ શબ્દો એનાથી આ ગેપ વચ્ચેનો બ્રિજ બંધાય છે અને એ છે ફર્સ્ટ ઇઝ એક્સેપ્ટન્સ એકબીજાનો સ્વીકાર એકબીજાનો દ્રષ્ટિકોણ સમજીને એકબીજાનો દ્રષ્ટિકોણ સમજીને એકબીજાનો સ્વીકાર અને સેકન્ડ ડેવલપિંગ અ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે એક સમજદારી બંને પેઢી એકબીજા પ્રત્યે કેળમવી પડશે છે લેકસેપ્ટન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ આર ધ ટુ કીઝ ટુ બ્રિજ ધ ગેપ બે પેઢી વચ્ચેનું જે અંતર છે એમાં બ્રિજ બાંધવો હોય તો આ બે શબ્દો છે સ્વીકાર અને સમજદારી એ સ્વીકાર અને સમજદારી યથાર્થ પ્રમાણમાં બંને પેઢીમાં વિકસે એની માટે અમુક ચોક્કસ વિચારધારા વર્તણૂક કાર્ય પદ્ધતિ એ બંને પેઢી અપનાવી પડશે એમાં પહેલી અગત્યની વાત છે સમય હવે આપણે બહુ જ પ્રેક્ટિકલ વાત કરીએ છીએ બંને પેઢી બને ત્યાં સુધી વધારે સમય એકબીજા સાથે ગાળે તો બંને એકબીજાનો સ્વીકાર પણ કરી શકશે એકબીજાને સમજી પણ શકશે કારણ કે સમય સાથે ગાળો એટલે લાગણીના તંતુઓ સાથે તમે જોડાવ વધારે અને ક્યાંક તફાવત આવતો હોય તો લાગણી વધારે કામ કરી જાય જેથી બંને પેઢી સાથે રહી શકે નોકરી ધંધો વ્યવસાય નવી પેઢીને નોકરી ધંધો વ્યવસાય જૂની પેઢીને બંનેને છે દિવસ દરમિયાન નોકરી ધંધો વ્યવસાય કરીએ પણ સાંજે તમારે ચોક્કસ બે પેઢી સાથે બેસવું જ જોઈએ સાથે ભોજન કરવા બેસો સારી વાત છે સાથે કોઈ સારો ટીવી પ્રોગ્રામ જોવા માટે બેસો સારી વાત છે પણ એ સિવાય પણ સાથે વીસ પચીસ મિનિટ અડધો કલાક રોજ પરિવારજનોએ બેસવું જ જોઈએ તો બંને પેઢી વચ્ચેનું અંતર એ ધીમે ધીમે ઘટતું જશે અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે નવી પેઢી રાત્રે ઘણી મોડી આવે છે એ લોકો રાત્રે નવ વાગે ને દસ વાગે ને અગિયાર વાગે ઘરે આવવા ટેવાયેલા છે અને જૂની પેઢી ને એમ છે કે સાંજે છ વાગે ને સાત વાગ્યા સુધીમાં આપણે ઘરે આવી જવું એટલે પહેલો જ સમયની દ્રષ્ટિએ મોટો એક તફાવત આવે છે સાથે રહેવાનો સાથે બેસવાનો સાથે વાત કરવાનો પણ એ સમય એ દરેક પરિવારે સાંજે નક્કી કરી રાખવો જોઈએ તમે જો સમય નક્કી કરી રાખો તો બંને પેઢી સાથે સાંજે મળી શકશો તમે નક્કી કરો કે આઠ કે સાડા આઠ કે નવ આપણે બધા સાથે જમવા બેસવું એક પ્રેક્ટિકલ નિર્ણય તમે લો તો બે પેઢી વચ્ચેનો તફાવત ઘટવાની શરૂઆત થશે અહીં અંજાર તો કોઈ મોટું શહેર નથી ગમે તે જગ્યાએથી ગમે તે જગ્યાએ તમારે જવું તો આઈ ડોન્ટ થિંક વીસ પચીસ મિનિટ થી વધારે થાય એક છેડેથી બીજે છેડે આ કઈ મુંબઈ કે અમદાવાદ જેવું મોટું શહેર નથી કે દિવસમાં તમારે ત્રણ ચાર કલાક ટ્રાવેલિંગમાં જાય તો તમે એક યોગ્ય સમયે નક્કી કરેલા સમયે સાથે આવી શકો છો આ વાતનો નિર્ણય તમે લો તો રોજ રાત્રિ ભોજન તમે સાથે કરી શકો સારી વાતોને ચર્ચા કરી શકો એન્ડ ધીક્રીઝ ઇઝ ધ જનરેશન ગેપ બહુ સારા સારા પરિવારો આનો વિચાર કરેલો છે દુનિયાના પ્રથમ પાંચમાં આવતા એવા ધનાઢ્ય વ્યક્તિ વોરન બફેટ હંડ્રેડ બિલિયન ડોલર એમનું ઇન્વેસ્ટમેન્ટ છે ત્રેસઠ કંપનીઓની ફ્લેગશિપ કંપની હકશાર બક્ષાર હેથવે નીચે છે એમાંથી પંદર થી પણ વધારે કંપનીઝ ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડમાં છે આવા એક અબજો વ્યક્તિ એમના લગ્ન જીવન એમના પચાસ વર્ષ પૂરા થયા વોરેન બફેટ ને એમના ધર્મપત્ની માટે એમની ત્રેસઠ કંપનીના ત્રેસઠ સીઈઓ દુનિયામાં પચાસ પાર્ટીસ ગોઠવેલી એમાં કન્ક્લુડિંગ પાર્ટી લંડનમાં હતી ઇંગ્લેન્ડમાં વિચ વોઝ એટેન્ડેડ બાય મોર ડેન થર્ટી હેડ્સ ઓફ સ્ટેટ્સ ઓફ યુરોપ ત્રીસ જેટલા પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ઓડિયન્સમાં બેઠા હતા એટલે તમને ખબર પડે કે કઈ દરજ્જાનું એ ફંક્શન હશે બે કલાક સમારંભમાં પ્રથમ સભામાં બેઠેલા તમામ અને એક એક મિનિટ આપવામાં આવેલી કે લોકો મંચ ઉપર આવે અને વોરેન બફેટ કે એમના ધર્મ સાથેના પોતાના કંઈક યાદગાર પ્રસંગો છે શેર કરે ફાઉન્ડેશનમાં સાથે કામ કર્યું હોય એક સ્મરણીય પ્રસંગો બધા શેર કરે અને બે કલાક આમ બે મિનિટની જેમ બધાને વીતી ગયા પછી પ્રેક્ષકગણમાં કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ બેઠા હશે અંજારના હી જસ્ટ રેઇઝ હિઝ હેન્ડ અને કહ્યું કે મારે એક પ્રશ્ન પૂછવો છે એટલે કપલે કહ્યું કે ફાઇન એટલે એમને પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરી લાઈફ ઓફ ફિફ્ટી યર્સ પચાસ વર્ષનું તમારું સુખી લગ્ન જીવન એનું રહસ્ય શું છે જો લગ્ન જીવનની આગળ એક શબ્દ વપરાયેલો સુખી એમના તો ધસડી પચાસ વર્ષ ઘણા પૂરા કર્યા હોય સુખી લગ્ન જીવનના પચાસ વર્ષ વોરેન બફેટ ની સામે માઇક્રોફોન હતું એમના ધર્મપત્નીએ માઇક્રોફોન ખેંચી લીધું કે મારે આનો ઉત્તર આપો છે જાહેરમાં આવા એક સમારંભમાં વોરેન બફેટ ની આગળથી માઇક્રોફોન એમના ધર્મપત્નીએ ખેંચી લીધું વોરેન બફેટ ના ચહેરા ઉપર એક રેખા પણ ફરી નહીં એટલે પચાસ ટકા ઉત્તર તો ઓડિયન્સ ને આ ક્રિયામાંથી મળી ગયું કે પચાસ વર્ષ કેવી રીતે ચાલ્યા હશે હવે જે વોરેન બફેડ ના પત્નીએ વાત કરીએ બહુ જ સમજવા જેવી છે અને સ્વીકારવા જેવી છે એમણે વાત કરી કે દેર એઝ નોટ બીન અ સિંગલ ડે ઇન આર મેરીડ લાઈફ ઓફ ફિફ્ટી યર્સ વેર મી માય હસબન્ડ એન્ડ માય ચિલ્ડ્રન વી હેવ નોટ સેટ ફોર ડિનર ટુગેધર એટ એચ પીએમ અમારા લગ્ન જીવનનો એક પણ દિવસ એવો નથી કે જ્યારે હું ને મારા પતિ અને મારા સંતાનો રાત્રે આઠ વાગે રાત્રિ ભોજન માટે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે ન બેઠા હોય જો વોરેન બફેટ ટ્રાવેલિંગમાં હોય તો બાકીના પરિવારજનો અમે બેસીએ બીજી વાત એમણે કરી જો આ જનરેશન ગેપ કેવી રીતે તમે ઓછી કરી શકો એમને કહ્યું કે એક પણ દિવસ અમારા લગ્ન જીવનને એવો નથી કે રાત્રિ ભોજન પછી હું ને મારા પતિ અડધો કલાક માટે સાથે બંને એકલા ચાલવા ન ગયા હોય એમાં અમારા બાળકોની આદતો અમારા બાળકોની વિચારધારા ને અભિગમ અમારા બાળકોનું શિક્ષણ અમારા બાળકોના મિત્રો એના વિશે અમે ચર્ચાઓ ઊંડાણપૂર્વક ન કરી હોય બહુ ઓછા મા બાપ અહીંયા એવા બેઠા હશે જેને પોતાના બાળકોના મિત્રો બાળકોની આદતો બાળકોનું શિક્ષણ બાળકોની કોઈ ક્ષેત્રમાં આવડત પ્રગતિ એના વિશે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હોય જો તમને અત્યારે એક પ્રશ્ન પૂછવું પહેલો પ્રશ્ન એ છે કે તમે અહીંયા બેઠા છો તમને કોઈને પણ પૂછવામાં આવે કે તમે પાંચ બોલીવુડની હસ્તીઓના નામ આપો તમે કહેશો પાંચ નહીં હું દસ આપો તમને બીજો પ્રશ્ન પૂછો કે તમે પાંચ આઈપીએલ પણ જો ત્રીજો પ્રશ્ન પૂછું કે તમારા સંતાનના પાંચ મિત્રો નામ મને આપો તો જો ઘણા બધા આમ આમ કરવા માંડ્યા તો ફેલ માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ યુએસ બોલીવુડની પાંચ વ્યક્તિઓ કે આઈપીએલના પાંચ પ્લેયર તમને નામ યાદ છે એની સાથે મને કોઈ તકલીફ નથી પણ પ્રશ્ન એ છે આર મોર ઇમ્પોર્ટન્ટ ચાઇલ્ડ ફ્રેન્ડ એ પાંચ વ્યક્તિઓ તમારા જીવનમાં વધારે અગત્યની છે કે તમારા સંતાનના પાંચ મિત્રો જેની સંઘ સોબત થી એની વિચારધારા ઇન્ફ્લુઅન્સ થવાની છે જેની સંગ સોબત થી એની આદતો ઘડાવવાની છે જેની સંગ એના સત્સંગ અને કુસંગ વચ્ચે ફેર છે માથે રાખીને જે અહીંયા મા બાપ બેઠા છો એના સંતાનોના પાંચ મિત્રોના નામ તમને આવડતા હોય પાંચે પાંચ મિત્રોને તમે મળ્યા હો અને પાંચે પાંચ મિત્ર સાથે કંઈક વાર્તાલાપ તમે થોડોક પણ કર્યો હોય શેત છાતી ઉપર હાથ રાખીને આંગળી ઊંચી કરો આપણે સુધારા માટે બેઠા છીએ સભામાં પચીસ આંગળીઓ ઊંચી નથી તો વોટ ઇઝ ધ રીઝન તમને લાગે છે કે આ વાત અગત્યની છે આપણે ફાઉન્ડેશન થી ચાલુ કરીએ છીએ વાતને બહુ મૂળભૂત રીતે વાતને શરૂ કરીએ છીએ આપણે એક બ્રિજ બનાવો છે બે પેઢી વચ્ચે એટલે પેલા પાંચ પાંચ વ્યક્તિઓના નામ તમને નહીં આવડતા હોય તો ચાલશે તમારે હવે કોઈ જગ્યાએ જનરલ નોલેજની ટેસ્ટ આપવાની નથી જે જીવનમાં નોકરી ધંધાનું ગોઠવવાનું છે તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે તમારા સંતાનોની સંઘ સોબત વોરેન બફેટના પત્નીએ કહ્યું કે અમારા સંતાનોના બધા જ મિત્રોને અમે ઓળખીએ છીએ નામથી ઓળખીએ છીએ એના પરિવારજનોને ઓળખીએ છીએ એ બાળકો સાથે અમે વાર્તાલાપ કર્યો છે એટલે અમે અમારા સંતાનોને ખૂબ સારી રીતે ઓળખી શકીએ છીએ અમારા સંતાનોને શું માર્ગદર્શન જોઈએ છે જરૂર એ અમે સમજી શકીએ છીએ અમારા સંતાનો મોટા થયા વોરેન બફેટના પત્ની કહે છે પછી અમારા પૌત્ર અને પૌત્રી એની સાથે પણ અમે આવી જ રીતે સમય ગાળીએ છીએ અને અમારા પૌત્ર અને પૌત્રી મોટા થાય અને અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન છે અત્યારે બે પાંચ વર્ષના એની સાથે પણ અમે આવી રીતે જ સમય ગાળીએ છીએ ત્રીજી વાત એમણે કરી કે નોટ બીન સિંગલ ડે વેર મી એન્ડ માય હસબન્ડ વોર એન્ડ વી હેવ નોટ ટ્યુશન હાફ એન અવર ધેન વી ટ્યુશન વી આર ટ્યુશનિંગ અવર ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન અમે અડધો કલાક રોજ રાત્રે એમને ભણાવવા માટે ટ્યુશન આપવા માટે સાથે બેસીએ છીએ અને તમે લોકો તમારા સંતાનોને ટ્યુશનમાં મોકલો છો કે ઘરે આવે છે એનો મતલબ એમ થયો કે તમને ટ્યુશનના પૈસા પોસાય છે ને વોરેન બફેટ ને નહીં પોસાતા હોય એમ એનો મતલબ એમ થયો કે વોરેન બફેટ એના પત્ની પાસે તો ઘણો ફાજલ સમય હશે અને તમારે અંજારમાં બહુ વહીવટ વ્યવહાર મોટા છે કે તમારી પાસે સમય નથી એનો મતલબ એમ થયો કે તમને ટીવી ના કાર્યક્રમોમાં અને સોશિયલાઇઝ થવામાં ઘણો બધો સમય જોઈએ છે અને આ કપલ ને ઓછો જોઈતો તો એ લોકો જીવનને સમજ્યા અને આપણે થોડુંક ઓછા સમજ્યા છીએ નથી સમજાવું તો સીધું મોઢે કહેવાય નહીં એટલે ઓછું સમજ્યા છીએ ઇમિડિએટલી કોઈ વ્યક્તિ એ સભામાંથી પ્રશ્ન પૂછ્યો કે કેમ તમે ટ્યુશન આપવા માટે સાથે બેસો છો સાથે બેસો જમો આનંદ કરો એ તો સમજ્યા ટ્યુશન આપવા માટે અડધો કલાક સાથે બેસો છો ત્યારે વોરેન બફેટના પત્નીએ કહ્યું કે એનું ગ્રાસ્પિંગ કેવું છે અમે જાણીએ કયા સબ્જેક્ટમાં એ નિપુણ છે અને કયા સબ્જેક્ટમાં વીક છે અમે જાણી શકીએ અને આ બે કરતા પણ વિશેષ હવે સાંભળજો એક્ઝેટ શબ્દ हमने વાપર્યા કે વી વી વોન્ટ ટુ ટ્રાન્સમિટ આર ફેમિલીカルチャー એન્ડ ટ્રેડિશન ટુ ધ નેક્સ્ટ જનરેશન અમારા પરિવારમાં જે પ્રણાલિકાઓ છે અમારા પરિવારમાં જે રીતભાત છે અમારા પરિવારમાં જે વિચારધારાઓ છે એ અમારે આવતી પેઢીને ટ્રાન્સમિટ કરવી છે એટલા માટે અમે એની સાથે અને ક્વોન્ટિટી સમય પસાર ગાળો સવારે નવ થી સાંજે છ વાગ્યા સુધી હું એક બિઝનેસમેન છું એવી વોરેન બફેટે વાત કરી સાંજે છ થી નવ હું ફેમિલી મેન છું અને રાત્રે નવ થી સાડા દસ હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું આટલો ધનાઢ્ય વ્યક્તિ જીવન આવી રીતે જીવે છે એની માટે એમને પૂછ્યું કે તમે એ સમય કેવી રીતે ગાળો છો ત્યારે વોરેન બફેટે કહ્યું કે રાત્રે એટલે કે સાંજે છ વાગે હું મોબાઈલ ફોન સંપૂર્ણ ઓફ કરી દઉં છું ભલે તમે કદાચ ઓફ ના કરો પણ એને સાયલેન્ટ મોડ ઉપર તો મૂકી શકો તમે નક્કી કરો કે સાંજે છ વાગ્યા પછી અંજાર તો બહુ જ નાનું શહેર છે મોટા વહીવટ વ્યવહાર છે સાંજે છ વાગ્યા પછી અડધો કલાકે એક જ વાર મોબાઈલ જોવાનો અર્જન્સી ઇમરજન્સી હોય તો જ અટેન્ડ કરવાનો કામની વાત હોય તો પ્રેમથી મેસેજ મૂકવાનો કે કાલ સવારે દસ વાગે તો એ સમય આપવો પડશે તમારે સાંજે છ થી નવ ફેમિલી મેન